नमस्कार मित्रों, आजना खेडूत समाचार में आ बधा खेडूत मित्रों नुं दिलथी हार्दिक स्वागत छे। हालना ताजा अने खूब ज अगत्यना समाचार जेमां मित्रों वात करीए तो देवा माफीने लईने मोटुं एलान, पीएम किसान योजना में रेशन कार्ड फरजियात, खेडूतोने मळशे 75,000 सबसिडी, मगफळीना भावमां भाव वधारो, महिलाओं माटे आव्या छे मोटा समाचार, आ लोकोने हवे हप्तो नहीं मळे, त्यारबादना खेडूतोने मळशे हवे सारा भाव। आ तमाम समाचारोनी विस्तारथी वात आपणे आजना आ वीडियोमां करीशुं। ते पहेला जे पण दर्शक मित्रो अमारी YouTube चेनलमां नवा होय अने हजी सुधी तेमणे अमारी आ चेनलने सब्सक्राइब न करी होय तो नीचे आपेलुं लाल कलरनुं सब्सक्राइबनुं बटन दबावी बाजूमां आपेली घंटडी आइकन पण दबावी देजो, जेથી અમારો આવનારો વિડીયો તમને સમયસર મળતો રહેશે। તેમજ મિત્રો, અમારો આ વિડીયો જો તમને ઉપયોગી લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો, તેમજ તમારા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌ પ્રથમના સમાચાર જોઈએ તો દેવા માફીને લઈને મોટું એલાન કરવામાં આવ્યું છે। ખેડૂતોની લાખ મહેનત છતાં દેવા માફી અંગે સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવાયો નથી। હવે ચૂંટણીની તારીખો પણ બહાર પડી ગઈ છે, તેમ છતાં સરકાર દેવા માફીના મુદ્દાને નજરઅંદાજ કરી રહી છે, જ્યારે ઉદ્યોગપતિના દેવા માફી કરી દીધા છે, જેથી હવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને એલાન કર્યું છે કે જો આ વખતે દેવા માફી કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ ખેડૂતોને મળીને ચૂંટણીનો બહિષ્કાર કરશે। ત્યારબાદના આગળના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજનામાં રેશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। જે ખેડૂતોએ હજી સુધી પીએમ કિસાન યોજનાના હેઠળ નોંધણી કરાવી નથી તો આવા લોકોને રજીસ્ટ્રેશન કરવા માટે રેશન કાર્ડની જરૂર પડશે। જે ખેડૂત પાસે રેશન કાર્ડ નથી તોએ તાત્કાલિક રેશન બનાવી લેવા જોઈએ। પીએમ કિસાન યોજનામાં નોંધણી સરકારે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે। રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડની કોપી પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે। ત્યારબાદના આગળના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે હવે 75,000 સબસિડી। હાલમાં આઈ પોર્ટલ ઉપર શરૂ કરવામાં આવી 50,000 થી લઈને 15,000 રૂપિયા સુધીની સબસિડી યોજના, જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માલની હેરાફેરી કરવા માટે, વાહન ખરીદવા માટે 75,000 રૂપિયાની સુધીની સબસિડી, જ્યારે જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે ગામના 40 ઓપરેટર અથવા તો ગામના 6 કેન્દ્રમાં જઈ ઓનલાઈન અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો આગળના સમાચાર જોઈએ તો મગફળીમાં ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે। દેશમાં સર્વાધિક મગફળી પકવતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આ વર્ષે 39 લાખ ટન મગફળીના મખબલ પાકના અંદાજ વચ્ચે હવે સૂકા હવામાનના પગલે દિવાળી પછી રોજ 2 લાખ મણની વધુ આવક જોવા મળી છે। આજે રોજ રાજકોટ બેડી યાર્ડમાં એક જ દિવસમાં 2,02,500 મણ એટલે કે 40.50 લાખ કિલો મગફળીની આવક થતાં યાર્ડમાં ઇતિહાસના તમામ રેકોર્ડ તૂટ્યાનું આજે જાહેર કરાયું છે। ત્યારબાદના આગળના સમાચાર જોઈએ તો મહિલાઓ માટે આવ્યા છે મોટા સમાચાર। ગુજરાતની તમામ ખેડૂત મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં મહિલાઓ પોતાની જાત મહેનત પગ પર થઈ શકે તે માટે સરકારે આ યોજના લોન્ચ કરી છે, જ્યારે આગામી ટૂંક સમયમાં આ યોજના માટેની અરજીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેથી જે મહિલાઓને ફ્રી સિલાઈ મશીન લેવા માર્ગ છે તે આ યોજનામાં અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો આગળના સમાચાર જોઈએ તો આ લોકોને હવે હપ્તો નહીં મળે। દિલ્હી NCR સહિત ત્યાંના પાડોશી રાજ્યોમાં વધુ હવા પ્રદૂષિત થઈ ગઈ છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। જો કે તમામ રાજ્યોમાં પરાલી બાળવા પર પ્રતિબંધ છે। દરમિયાન એવા સમાચાર છે કે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે પરાલીને લઈને મોટો નિર્ણય લીધો છે। ઉત્તર પ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે આ જો કોઈ રાજ્યમાં પરાલી સળગાવતા ભાળશે તો તેને પીએમ કિસાનનો 13મો હપ્તો છે એ નહીં મળે।